નમસ્તે બાપુ, કેમ છો? મજામાં? મજામાં ને? સરસ. આજે આપણે ધોરણ એ વિષય ગણિત એમાં આપણે સત્રાંત પરીક્ષા જે છમાસિક પરીક્ષા લેવાના છીએ એ પરીક્ષાનું આપણે રિવિઝન કરીશું. હવે પૂરેપૂરું રિવિઝન માટે તમને હોમવર્કમાં ખોટા મોકલવામાં આવશે અને અત્યારે આપણે રિવિઝનની આપણે એ પદ્ધતિ આપણે સમજીશું. તો તમારે 40 માર્કનું પેપર હોય છે, બરાબર? તો એમાં આપણે આજે પ્રશ્ન એક અને પ્રશ્ન બે એ બે પ્રશ્નનું રિવિઝન કરીશું. તો અહીંયા છે પ્રશ્ન એક, એમાં શું કીધું છે કે નીચેની સંખ્યાઓ શબ્દમાં લખો. તો સંખ્યા પહેલી હશે સામે તમારે શબ્દમાં લખવાનું છે. આપણે 1 થી 70 અંક શબ્દમાં શીખી ગયા છીએ, તો હવે તો તમે પણ આવડી ગયા હશે, બરાબર? તો તમે દાખલા તરીકે આ રીતે આપેલું હોય કે 15, પછી અહીંયા લીટો બધું હોય, ખાલી જગ્યા આવી હોય કે ત્યાં તમારે શબ્દમાં લખવાનું છે. તો 15 ને શબ્દમાં કેમ લખવું જે બોલીએ? તો કે 15, બરાબર? તો આ રીતે તમારે પ્રશ્ન એક અ શબ્દમાં લખવાનું છે. હવે છે પ્રશ્ન એક બ, એમાં શું કીધું છે? તો કે નીચેની સંખ્યાઓ અંકમાં લખો. જો પેલા શું હતું? અમાં કે શબ્દમાં લખવાની હતી. હવે બ એમાં તો કે શબ્દમાં કઈ હશે એ સંખ્યા તમારે અંકમાં લખવાની છે. તો એમાં તમને માપેલું હોય કે 24, તો એ તમારે અહીંયા શબ્દમાં 24 આપ્યા છે, એને તમારે અહીંયા ખાલી જગ્યામાં એને અંકમાં લખવાની. તો અંકમાં કઈ રીતે લખ્યું? 24. તો 24 કેમ થાય પેલા? તો કે પકડે છોકડે 24, તો અહીંયા શું લખશું? બગડે છોકડે 24, બરાબર? તો અહીંયા તમારે આ રીતે પ્રશ્ન એક બ એમાં તમારે સંખ્યા અંકમાં લખવાની છે. પછી છે પ્રશ્ન એક ક, પ્રશ્ન એક ક એમાં શું કીધું છે? તો કે પહેલા આવતી સંખ્યા લખો. જે સંખ્યા આપેલી છે એની આગળની સંખ્યા, પહેલાની સંખ્યા તમારે એમાં લખવાની છે. તો એમાં કઈ રીતે હશે? એ દાખલા તરીકે તમને અહીંયા આપેલું હોય પ્રશ્નમાં, એમાં તમને અહીંયા 43 આપેલા છે પાછળની સંખ્યા, પછીની આપેલી છે. તો તમારે અહીંયા 43ની પહેલાં શું આવશે એ તમારે ત્યાં લખવાનું છે. તો આપણને સુવેગા તો આવડે જ છે. તો 43ની પહેલાં કઈ સંખ્યા આવે? અથવા તો આપણને એમ ન યાદ આવે તો આપણે એ વિચારવાનું કે 43ની પહેલાંની બદલે આપણને અહીંયા 43 કોના પછી આવે, કઈ સંખ્યા પછી 43 આવે? તો આપણને ખબર હોય કે 4ની લાઈનમાં 43 આવે છે. તો ચોપડે બાબે 42, એના પછી 43 આવે, 42 પછી 43 આવે. એટલે આપણે અહીંયા કઈ સંખ્યા આગળની કઈ આવે? તો કે 43ની પહેલા 42 સંખ્યા હોય, બરાબર? તો આ રીતે તમારે અહીંયા પહેલાની સંખ્યા લખવાની છે. હવે છે એના પછીનો પ્રશ્ન છે પછી આવતી સંખ્યા લખો. તો પછી આવતી એટલે એ આગળની સંખ્યા કઈ હશે એના પછીની તમારે સંખ્યા લખવાની છે. તો અહીંયા તમને આપેલું હોય આ રીતે, બરાબર? અહીંયા તમે દાખલા તરીકે આ ઉદાહરણ છે, અહીંયા 56 આપેલા છે, એ પહેલી સંખ્યા આપી દીધી, તો એના પછીની સંખ્યા તમારે લખવાની છે. તો આપણને અંક આવડે છે, આવડે છે ને? તો 56 પછી શું આવે આપણને ખબર જ છે કે 56 પછી 57 આવે, એટલે આપણે 57 લખી દઈશું, બરાબર? ચિત્રો ગણો અને સંખ્યા લખો. તો એમાં તમારે ચિત્રો ગણી અને સંખ્યા લખવાની છે. તો એમાં તમારે સ્વામાંથી પાના નંબર 64 અને 65 માં જોજો કે તમે ચિત્ર ગણી અને સંખ્યા આપેલી છે, છે ને? તો એ તમારે સ્વામાંથી તૈયારી કરવાની, બરાબર? અહીંયા દાખલા તરીકે તમને
Jauh dari